ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોનાના દર્દીઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં સભાઓ અને મતદાનમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલતા કોરોનાએ ફરી એકવાર માથો ઉચક્યો છે. આવી જ પરિસ્થિતિ બનાસકાંઠા તેમજ બીજા જિલ્લાઓની થઈ શકે તેમ છે. આ વાત આરોગ્યની ટીમ જાણે છે અને તેના માટે તૈયારી કરી દીધી છે. મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં કોરોનાના કારણે લોકડાઉન મૂકવામાં આવ્યું છે અને હવે આપણે બનાસકાંઠાવાસીઓ જાગૃતતા નહીં લાવીએ અને કોરોના જેવા રોગથી સાવધાની નહીં વર્તીએ તો ફરી એકવાર લોકડાઉનનો સામનો કરવો ના પડે તો નવાઈ નહીં. જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ઇમ્યુનાઇઝેશન ઓફિસર જિજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના કારણે આપણે ઘણી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ ભૂલાય છે અને માસ્ક પહેરવામાં બેકાળજી રાખીએ છીએ, પણ કોરોના ગયો નથી તેનાથી સાવચેત રહેવાની જરૂર છે. સાથે સાથે મેડિકલ સ્ટાફ અને સરકારી કર્મચારીઓની રસી આપ્યા બાદ હવે 60 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓને કોરોના રસી અપાઈ રહી છે અને 10% અપાઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં આ ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવશે. હાલમાં ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. ચૂંટણીઓ સમયે આપણે દેખીતું કે ઘણા જે ગાઈડલાઇન સરકારની હતી કોરોનાની, એનો ઘણી જગ્યાએ ભંગ પણ થયેલો છે, ભીડ પણ ઘણી થતી હતી. તે અનુસંધાને જેમ મહારાષ્ટ્રમાં અત્યારે કોરોનાના કેસોનો જે ત્રીજો વેવ આવ્યો છે તે પ્રમાણે આપણા ગુજરાતમાં પણ ત્રીજો વેવ આવવાની શક્યતા રહેલી છે અને હવે પછીનો જે કોવિડનો જે સ્ટ્રેન છે બહુ ગંભીર છે. તો જો આપણે ગયા વર્ષે જે માર્ચમાં લોકડાઉનને એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, એવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન ઊભી થાય તે માટે હજુ પણ આપણે કોરોનાથી ડરવાની જરૂર છે. કોરોના એ વૈશ્વિક મહામારી છે, તેથી એને હળવાશથી લેવાની જરૂર નથી. હાલમાં પણ દેખાઈ રહ્યું છે કે અમુક માસ્ક વગર ફરતા હોય છે, ભીડ ભેગી કરતા હોય છે, તે ભીડ ભેગી ન થવી જોઈએ, માસ્ક પહેરીને જ ફરવું જોઈએ. અને બીજી વસ્તુ કે જેને સરકારશ્રી એના માટે 16/1/2021 કોરોના વેક્સિન જે લોન્ચ કરી છે અને લોકો, હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વોરિયર્સ તમામે વેક્સિન લઈ લીધી છે, તેવી રીતે 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ અને 45 થી 60 વર્ષ વચ્ચેના જે કોમોર્બિડ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સરથી પીડિત હોય તેવા લોકોને વેક્સિન સરકારશ્રી તરફથી ફ્રી મળી રહી છે, જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રીમાં વેક્સિન મળી રહી છે. તો તમામ જે 60 વર્ષ ઉપરના છે તે લોકોએ ફરજિયાત એનો લાભ લેવો જોઈએ. અને હાલમાં પણ આપણે જે એનો ટાર્ગેટ છે તે પ્રમાણે બનાસકાંઠામાં 2,07,000ની સામે 10% કરતાં વધુ વેક્સિન અપાઈ ગઈ છે અને 20 દિવસમાં તે ટાર્ગેટ પણ પૂરો કરવાનો છે. તો જે બાકી રહી ગયા છે તે લોકોએ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબસેન્ટર કેન્દ્ર, CHC, PHC ખાતે લઈ અને વેક્સિન એમને લઈ લેવી જોઈએ, તો ભવિષ્યમાં એ લોકો કોરોનાથી બચી શકે. કોરોનાનો આ બીજો વેવ પહેલાં કરતાં ખતરનાક છે અને તે મહારાષ્ટ્રના રહીશો માટે ફરીથી આફત બનીને આવ્યો છે. એ જ પરિસ્થિતિ આપણી ના થાય તેના માટે આપણે સાવચેતી રાખવી જરૂરી હતું, પણ આપણે તેમાં નિષ્ફળ ગયા છીએ. ગુજરાતમાં ચૂંટણી બાદ કોરોનાના દર્દીઓમાં ધરખમ વધારો થયો છે. આપણે એના ભૂલવું જોઈએ કે ગયા વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન આવ્યું હતું. આપણા બનાસકાંઠા અને આપણા ઘર સુધી ના આવે તેના માટે આજે જ ફરીથી સજાગ થઈને સાવચેતી રૂપે માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ તેવી અપીલ BK ન્યૂઝ ચેનલ આપને કરે છે. હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ છે. આ ચૂંટણી બાદ નેતાઓ દ્વારા લોક મેળાવડાઓ કરવામાં આવ્યા હતા, ઘણી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગની ભૂલો થઈ છે. તેના કારણે આપણે મહાનગરપાલિકાની ચૂંટણી બાદ અમદાવાદ, મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓ એકદમ વધવા પામ્યા છે અને એકદમ વધારો થયો છે. જ્યારે આપણે વાત કરીએ આપણે બનાસકાંઠાની, તો BK ન્યૂઝ ચેનલ આપણે કહેવા માગે છે કે આપણી નગરપાલિકાની ચૂંટણી બાદ, ચૂંટણી દરમિયાન ઘણા બધા સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા હશે, ઘણી બધી ભૂલો થઈ હશે, પણ તેના માટે હજુ પણ આપણી પાસે સમય છે. આવો આપણે જાગીએ અને આપણે સોશિયલ ડિસ્ટન્સ પાળીએ, મોઢા પર માસ્ક પહેરીએ અને આપણે રોજ વારંવાર હાથ ધોઈએ. નહીં તો આપ હવે સાવચેતી નહીં રાખો તો આપણી પાસે હવે કોઈ સમય નહીં હોય અને ફરીથી લોકડાઉન માટે આપણે તૈયારી રાખવી પડશે. BK ન્યૂઝ ચેનલ ફરીથી આપને એક વિનંતી કરે છે કે ફરીથી એવું ન થાય કે અમારે પાછું રોડ ઉપર ઉતરવું પડે અને આપણે પકડીને કહેવું પડે કે માસ્ક પહેરો. ડી સાથે BK ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ.